નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાયિક શ્રેણીની અંદર આલેખની રીત ત્યારબાદ ન્યૂનતમ વર્ગની રીતે વલણ કઈ રીતે શોધવાનું છે તે આપણે જોઈએ. તો સામાન્ય રીતે ન્યૂનતમ વર્ગમાં વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સનું સૂત્રનો આપણો ઉપયોગ કરવાનો છે, જ્યાં સ્વાધ્યાય 4.2 પહેલો દાખલો આપણે જોઈએ. વર્ષ આપ્યો છે 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. ટોટલ આપણે જે વર્ષ આપ્યા છે તે 7, માટે એન બરાબર 7. હવે સમય આપ્યો છે એને ટી વડે દર્શાવે છે, સમયને ટી વડે દર્શાવે છે. 1, 2, 3, 4, 5, 6, 7 જેટલા વર્ષ હોય એટલે એને આપણે સંખ્યા આપણે લખી દેવાની છે. હવે એનો સરવાળો સિગ્મા ટી બરાબર 228. હવે મૃત્યુદર આપ્યો છે તેને એને વાય ટી વડે દર્શાવે છે. વાય બરાબર 7.6, 6.9, 7.1, 7.3, 7.2, 6.9, 6.9. એનો સરવાળો સિગ્મા વાય બરાબર 49.9 થશે. એ જ પ્રમાણે ટી અને વાય બે વચ્ચેનો ગુણાકાર કરવાનો છે. ટી અને વાય બે વચ્ચેનો ગુણાકાર, તો ટી વાય આવે 1 × 7.6 = 7.6, 2 × 6.9 = 13.8, 3 × 7.1 = 21.3, 7.3 × 4 = 29.2, 7.2 × 5 = 36.0, 6.9 × 6 = 41.4, 6.9 × 7 = 48.3. હવે એનો ટોટલ સરવાળો સિગ્મા ટી વાય, ટોટલ સરવાળો આપણે કરવાનો છે સિગ્મા ટી વાય બરાબર 197.6. હવે એ જ પ્રમાણે ટીનો સ્ક્વેર કરવાનો છે. આ જે ટી છે એનો સ્ક્વેર, 1નો સ્ક્વેર કરો તો 1 આવે, 2નો સ્ક્વેર કરો તો 4 આવે, 3નો સ્ક્વેર 9 આવે, 4નો સ્ક્વેર 16, 5નો સ્ક્વેર 25, 6નો સ્ક્વેર 36, 7નો સ્ક્વેર 49. હવે એનો પણ આપણે સરવાળો કરવાનો છે, એટલે સિગ્મા ટી સ્ક્વેર વડે દર્શાવે છે. એનો સરવાળો ટોટલ આવશે 140. હવે આપણે સૌ પ્રથમ ટી બાર શોધવાનું છે. ટી બારનું સૂત્ર છે સિગ્મા ટી ઓપન એન. ટી એટલે સિગ્મા ટીનો સરવાળો કેટલો છે? 28. એન બરાબર 7 છે, તો 28/7 = 4. એ જ પ્રમાણે વાય બાર શોધવાનું છે. વાય બારનું વાયનો ટોટલ સરવાળો કેટલો છે? તો 49.9. એન બરાબર 7, તો વાય બાર બરાબર સિગ્મા વાય ઓપન એન બરાબર 49.9/7 = 7.13. તો આ રીતે વાય બાર આવ્યો, ટી બાર આવ્યો. હવે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ માં સૂત્ર છે, તો જ્યાં બી ની જરૂર પડે તો બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ કાઉન્સમાં સિગ્મા ટી બીજા કાઉન્સમાં સિગ્મા વાય ભાગ્યા એન સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ કાઉન્સમાં સિગ્મા ટી આખાનો સ્ક્વેર. બી બરાબર એન એટલે કેટલા લેવાના? 7. સિગ્મા ટી વાય કેટલા છે? કાઉન્સમાં 197.6 માઇનસ સિગ્મા ટી 28. સિગ્મા વી સિગ્મા વાય બરાબર 49.9 ભાગ્યા એન બરાબર 7. સિગ્મા ટી નો સ્ક્વેર કેટલો સરવાળો આવે છે? 140 માઇનસ કાઉન્સ ની અંદર સિગ્મા ટી 28 નો સ્ક્વેર બરાબર, હવે એને આપણે 7/2 નો ગુણાકાર કરીએ, 197.6 × 7 = 1383.3 માઇનસ 28 × 149.9, 2નો આપણે ગુણાકાર કરીએ તો 1397.2 આવશે ભાગ્યા 140 × 7 કરીએ તો 980 આવશે માઇનસ 28 નો સ્ક્વેર 784 આવશે. તો બરાબર આમાં આ કિંમતમાં જે આ કિંમત આપણે બાદ કરીએ તો −14/196 = −0.07, એ બી ની કિંમત આવશે. હવે એની આપણને જરૂર પડશે, તો એ બરાબર વાય બાર માઇનસ બી ટી બાર આ એનું સૂત્ર છે. તો એ બરાબર વાય બાર આપણે શોધ્યા છે કેટલા? 7.13. માઇનસ બી ની કિંમત આપણે શોધી છે −0.07 અને ટી બાર ની કિંમત આપણે શોધેલી છે 4 બરાબર 7.13 પ્લસ આ બે નો જે આપણે ગુણાકાર કરીએ તો 0.28 થાય, એનો સરવાળો બરાબર 7.41. હવે વાય કેપ બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ કે એ પ્લસ બી ટી. હવે ટી ની કિંમત આપણે રકમમાં આપી છે કે જો એક્સ ની
કિંમત આટલી હોય તો વાયની કિંમત કેટલી થાય? તો એ પ્રમાણે ટીની કિંમત આપણને આપી દીધી છે 9, તો 7.41 માઇનસ 0.07 કાઉન્સમાં 9 બરાબર 7.41 માઇનસ 0.63 આ બેનો ગુણાકાર 0.63 આવશે, તો બરાબર વાય કે બરાબર 6.78 એ આપણને જવાબ આવશે.